ગુડ મોર્નિંગ સરસ, આજે ટાઈમ ટુ ટાઈમ બધા બાળકો જોડાઈ ગયા છે. વેરી ગુડ એન્ડ થેન્ક્સ. બરાબર, આજે ધોરણ એકમાં ઇંગ્લિશમાં છેલ્લો આલ્ફાબેટ આપણે મૂળાક્ષર જે ગુજરાતીમાં જોઈએ ક થી જ્ઞ સુધી એમ એ ટુ ઝેડ, એમાં છેલ્લો ઝેડ બાકી છે. ઝેડ બરાબર ઝ, આપણે ઝ ઝબલાનો ઝ બોલીએ એ ઝ, અને ઇંગ્લિશમાં ઝેડ એવી રીતે લખાય. અને ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીરો, અને ઝેડ ફોર ઝીપ. ત્યારબાદ સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડીનો ઝેડ આપેલો છે, એમાંથી કયા કયા સ્પેલિંગ બને, તો ઝિગઝેગ એટલે કે વાંકી ચૂકી રેખા, ઝૂ ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય, અને ઝીબ્રા ક્રોસિંગ એટલે કે ઝીબ્રા ક્રોસિંગ. ઝીબ્રા ક્રોસિંગ એટલે એનો મતલબ એમ નહીં કે ઝીબ્રા જે છે એ લાઈન ક્રોસ કરે, એવું નહીં બેટા. ઝીબ્રા ક્રોસિંગ એટલે રસ્તા ઉપર અમુક એવા પટ્ટા દોરેલા હોય કે તમે તમારા મમ્મી પપ્પા સાથે બહાર જાઓ ત્યારે પૂછશો તો તમને એ દેખાડશે પણ અને સમજાવશે. બરાબર, આજે આપણે પેજ નંબર 32 આઈ બુકમાં પેજ નંબર 32 પર ઝેડ ફોર ઝીબ્રા પહેલી એબીસીડીનો કેપિટલ ઝેડ કઈ રીતે લખાય અને બીજી એબીસીડીનો સ્મોલ ઝેડ કઈ રીતે લખાય, એમાં કેટલી લાઈનોની જરૂર પડશે એ જોઈએ અને લખતા શીખીએ. તો આપણે પહેલેથી જેમ લાઈનોની મદદથી આલ્ફાબેટ બનાવીએ છીએ, લેટર્સ બનાવીએ છીએ, એમ અહીંયા ઝેડ માટે 1, 2 એન્ડ 3 ત્રણ લાઈનની જરૂર પડશે. જોઈએ કઈ રીતે, તો 1, 2, 3 અમે યાદ એ રાખવાનું બેટા, બે લાઈન સીધી આવશે અને એક બીજો જે ખૂણો છે આનો છેલ્લો ખૂણો અને નીચેની લાઈનનો પહેલો ખૂણો, આવી રીતે જોવાનું થાય. 1 લાઈન 2 લાઈન 3 લાઈન, આ 1 લાઈન, આ 2 લાઈન, અને આ 3 લાઈન, આવી રીતે ઝેડ બનાવવાનો છે. બરાબર, હવે તમારી આ બુકમાં જેમ આપેલું છે એ મુજબ જોતા જઈએ તો સૌથી પહેલાં પહેલી લાઈનમાં ડોટ ડોટ વાળા ઝેડ આપેલા છે, જોઈએ આપણે. અમે તમને કીધેલું એમ કે કેપિટલ મૂળાક્ષર લખીએ છીએ, કેપિટલ આલ્ફાબેટ લખીએ છીએ ત્યારે આપણે જો ઉપરની રેડ લાઈનને અડાડીને લખશું કોઈપણ મૂળાક્ષર કોઈપણ લેટર, તો નીચેની રેડ લાઈન છે એને અડાડશું નહીં. બરાબર ને, જોઈએ. 1 લાઈન 2 લાઈન 3 લાઈન પહેલો ઝેડ આપેલો છે, પછી ડોટ ડોટ વાળી લાઈનો આપેલી છે, આવી રીતે જો તમારે પેન્સિલની મદદથી સરસ ઝેડ મૂકવાના છે. બાકીની જે બે લાઈન આપેલી છે એમાં તમારે સરસ બનાવવાના છે. બાકીની લાઈન છે તો તમારે પેન્સિલની મદદથી ત્યાં જાતે ઝેડ બનાવવાના રહેશે. હવે બેટા પ્રશ્ન એ છે કે તમે અત્યાર સુધીમાં ઘણીવાર આ બુક ચેક કરાવવા આવ્યા છો, એમાં તમે અમુક આલ્ફાબેટ મોટા, અમુક આલ્ફાબેટ નાના, આવું કેમ લખો છો? તમને કીધું નથી, તમે સરસ તૈયાર થાવ છો તો તમે અરીસામાં જુઓ છો, તમે ખુદને કેવા ગમો છો ને? તો આપણી બુક પણ જ્યારે આપણે એને અરીસા સામે રાખીએ અથવા કોઈ જોવે તો બુકને ખોટું ન લાગે, એને ગંદું ન લાગે. અમુક આલ્ફાબેટ મોટા હોય, અમુક નાના હોય, આવું થોડું સારું લાગે. હવે પછી જ્યારે જ્યારે કોઈ પણ આલ્ફાબેટ ઘૂંટો છો, આખા પેજમાં લખો છો, બધા એક સરખા હોવા જોઈએ. બરાબર ને, બેસ્ટ રીતે લખવાનું, બને ત્યાં સુધી સરસ જ લખવાનું. જોઈએ આપણે તો ડોટ ડોટ વાળી લાઈન છે એમાં પેન્સિલ ફેરવીને આવી રીતે 1 લાઈન 2 લાઈન 3 લાઈન 1 લાઈન 2 લાઈન 3 લાઈન આવી રીતે ઝેડ ફોર ઝીબ્રા બનાવવાનો છે. ત્યારબાદ બાકીની જે બે લાઈનો આપેલી છે એમાં તમારે જાતે સરસ મજાના
જો બેટા બે લાઇનનો ઉપયોગ કરી ઉપરની રેડ અને નીચેની બ્લુ, ઉપરની રેડ નીચેની બ્લુ, અહીં સુધીના સેટ આવવા જોઈએ અને પાસે પાસે લઈ વ્યવસ્થિત ઉપર જેમ આપેલા છે. તમારે તો બોક્સ અલગ જ પાડેલા છે એની ચિંતા નથી, વચ્ચે લાઈન આપણી નીચે આપી દેજો. વચ્ચે લાઈન આપેલી છે બરાબર, તો વ્યવસ્થિત સેન્ટરમાં આવે એ રીતે તમારે આલ્ફાબેટ બનાવવાના છે. ત્યારબાદ જોઈએ હવે ઝેડ નો ઉચ્ચાર શું થાય. તો મેં તમને પહેલા જ કીધું ઝ બરાબર ને, ઝેડ બરાબર ઝ. ગુજરાતીમાં ઝ ઉચ્ચાર થાય, માનો કે જીબ્રા આવું લખેલું છે તો ઝેડ નો થાય, સોરી ઝ નો થાય ઝેડ, અને રસોઈ છે એનો થશે ઈ બરાબર. પછી શું છે બ્રા, એવું લખેલું છે આર બોલાય છે વચ્ચે તો બી આર એ આવી રીતે સ્પેલિંગ બની જાય. આજે ઉચ્ચાર સાથે સાથે સમજાવું છું, આનો આખો એક અલગથી તમને એ ટુ ઝેડ સુધી કમ્પ્લીટ સમજાવીશ, પણ આપણે એક મૂળાક્ષર જોતા જઈએ છીએ. માનો કે હવે એમ લખું કે મેટ બરાબર, મેટ એટલે ચટાઈ. હવે મ એ અને ટ આવું બોલાય છે તો આપણે મ નો શું કરીએ છીએ એમ બરાબર મ બરાબર ને. આપણે દરેક મૂળાક્ષર આપણે સમજ્યા છીએ કે એનો ઉચ્ચાર ગુજરાતી શું થાય, તો મ નો એમ થાય, એ નો એ થાય અને ટ નો ટી થાય. તો આ સ્પેલિંગ બની ગયું મેટ બરાબર. આવી રીતે સ્પેલિંગ બનાવતા પણ આપણે શીખીશું. તો અહીંયા ઝેડ નો ગુજરાતી ઉચ્ચાર ઝ થાય છે. મેં ગયા વખતે ઇંગ્લિશનું જ્યારે પેપર હતું ત્યારે પૂછેલું કે આપેલા આલ્ફાબેટના ગુજરાતી ઉચ્ચાર લખો, ઘણાએ એમ આપેલો તો એમ એમ લખેલું. બરાબર, ક્યારે એમ શીખડાવે ત્યારે એમ એમ લખેલો, ક્યારે નહીં લખેલું તો કેમ એમ લખેલું. દર વખતે ઉચ્ચાર આવી રીતે શીખડાવેલો છે, એમ શીખડાવેલો ત્યારે મ આવી રીતે નીચે ખોડો મ શીખડાવેલો, અને મેં દરેક વખતે કીધેલું કે નીચે લીટું કેમ આવે છે હું તમને પછી કહીશ. તો મોટા ભાગના બાળકોએ એસ તો કે એસ એસ બરાબર સ એવું મેં શીખડાવેલું છે. એસ બરાબર સ, દરેક મૂળાક્ષરની નીચે એક લીટો હોય છે. આવ્યા બધી હવે પછી પૂછાય ત્યારે ધ્યાન રાખજો બરાબર. ચલો તો હવે જોઈએ સ્મોલ એટલે કે નાનું. સ્મોલ એટલે કેવું, નાનું. નાનું એટલે કે સ્મોલ, સ્મોલ આલ્ફાબેટ, સ્મોલ આલ્ફાબેટ ઝેડ કેવી રીતે લખાય, એટલે કે બીજી એબીસીડીનો ઝેડ કેવી રીતે લખાય. તો એમાં જે અમુક મૂળાક્ષરોમાં સેમ ટુ સેમ આવે છે કે કેપિટલ એ એમ જ આવે અને સ્મોલ પણ એમ જ આવે, પણ ફેર કેટલો હોય, સ્મોલ એટલે નાનું થાય એટલે નાનો ઝેડ હોય. અહીંયા પણ વન લાઈન ટુ લાઈન થ્રી લાઈન આ જ રીતે, વન લાઈન ટુ લાઈન થ્રી લાઈન આ જ રીતે ઝેડ બનાવવાનો છે, પણ વચ્ચેની જે બે બ્લુ લાઈન છે એની વચ્ચે બનાવવાનો છે. જોઈએ આપણે તમને બોક્સ આપેલા છે બરાબર. મેં અહીંયા બોક્સ બનાવી લીધા છે, ઉપરમાં બોક્સ મેં એકમાં ડોટવાળી લાઈનમાં નથી બનાવ્યા, પણ તમારી આ બુકમાં દરેક જગ્યાએ બોક્સ બનાવીને આપેલા છે. જોઈએ હવે મેં તમને કીધું એમ કે કેપિટલ ઝેડ જેમ લખીએ છીએ સેમ ટુ સેમ એમ જ થ્રી લાઈનની મદદથી, વન લાઈન ટુ લાઈન થ્રી લાઈન ત્રણેય લાઈનની મદદથી ઝેડ બનાવવાનો છે, સેમ એમ જ આવશે. પણ ફેરેલો કે બીજી એબીસીડીનો ઝેડ છે એ કેવો હશે, સ્મોલ હશે, નાનો હશે બરાબર. એટલે વચ્ચેની બ્લુ લાઈન છે એમાં લખવાનો થાય
પહેલી લાઈન જે છે એ આવી રીતે દોઢોળવાળી આપેલી છે, તેને તમારે પેન્સિલથી ગૂંથવાની છે. આવી રીતે દોઢોળવાળા ઝેડ નાના નાના આપેલા છે અને સરસ મજાના એવી રીતે ગૂંથવાના છે.
દરેક મૂળાક્ષર જે છે ગુજરાતીના એની નીચે આવી રીતે
એક લાઈક કરેલી છે એને કેવી રીતે વંચાય તો વ ખોડો એમ કહેવાય. ક ખોડો, ખોડો એટલે આપણે જેમ કહીએ ને પૂરો નથી એવો, અધૂરો અડધો એમ કહીએ ને એવી રીતે. એટલે નીચે લીટો કરેલો છે એને પૂરો કરવા માટે સ્વરની જરૂર પડે. અને તમે મેં જ્યારે કલરનો વિચાર લીધેલો ત્યારે મેં તમને સમજાવેલું કે વ્યંજન જે છે કોઈ પણ વ્યંજન હોય ક ખ ગ ઘ ચ છ ઝ ઝ એ પૂરો ત્યારે જ થાય જ્યારે એમાં સ્વર ભળે. માનો કે આપણે બોલીએ છીએ ક તો આપણે અ બોલીએ છીએ તો ક કેવો હોય અધૂરો હોય, એમાં સ્વર અ મળે ત્યારે એ ક પૂરો બને. એટલે મેં દરેક વખતે એક થી ઝેડ સુધી જ્યારે જ્યારે તમને એના ઉચ્ચાર લખાવેલા ત્યારે દરેકની નીચે આવું લીટો કરેલું. કારણ કે આપણે ઝેડ સ્પેલિંગ બનાવશું ત્યારે આપણે એમાં શું કરવું પડશે, સ્વર ઉમેરવો પડશે. ગુજરાતીમાં અ આ ઈ 13 સ્વર છે જ્યારે અંગ્રેજીમાં 5 સ્વર છે. કયા છે એ હું તમને શીખડાવીશ. આ 5 જે સ્વર છે એ ઉમેરો કરીને આપણે સ્પેલિંગ બનાવવાના થાય. જેમ ગુજરાતીમાં આપણે બોલીએ કે કાગડો, આ શબ્દ બનાવ્યો ને આપણે કાગડો, તો કમાં શું મૂકેલું આપણે આ, ગમાં અ, ડમાં ઓ, તો ત્રણેય સ્વર છે. તો એવી રીતે જ્યારે આપણે સ્પેલિંગ બનાવશું ત્યારે એબીસીડીમાં પણ આ 5 જે સ્વર છે એમાં એક જ હોય એટલે આપણે સ્પેલિંગ બનાવતા આવડી જશે. પહેલાં તો જ્યારે હવે પછીનો લેક્ચર આવશે ત્યારે એ થી ઝેડ સુધી એના ઉચ્ચાર ગુજરાતીમાં શું થાય છે એ મારી સાથે સાથે તમારે લખવાના છે. અને એ ઉચ્ચારમાંથી આપણે ગોતશું કે સ્વર કયા છે એને અલગ લઈ લઈશું, પછી આપણે સ્પેલિંગ બનાવતા શીખીશું. આજે અહીંયા સુધી રાખીએ, ટાઈમ થઈ ગયો છે. હવે પછીના લેક્ચરમાં આપણે સ્પેલિંગ બનાવતા શીખીશું. ત્યાં સુધી આવજો.